સુરેન્દ્રનગર જિલ્લા ધાંગધ્રા તાલુકાના કોટ ગામે પીજીવીસીએલના દોરામાં રામપરા 66 કેવીની અંદર આવતું બાબા રામદેવ ફીડરના મેન્ટેનન્સનું કામ દર્શાવવામાં આવ્યું છે. પણ સ્થળ પર તપાસ કરતા જાણવા મળ્યું કે મેન્ટેનન્સનું કામ કરવામાં આવી રહ્યું નથી, જેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તેમાં માનિતાઓને ઓન પેપર 25 TC બોલે છે, પણ સ્થળ પર 100 TC બોલે છે. વીજ થાંભલા પર નમી ગયા છે, ઉપરની ગરેડી પણ તૂટી ગઈ છે. તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે. અહેવાલ પરમાર ભગીરથસિંહ મૂડી. મારું નામ જાલાશક્તિસિંહ છે. ધાંગધ્રા તાલુકાના રાપરા ગામ 66 કેવીની અંદર આવતું બાબા રામદેવ ફીડર ની અંદર મેન્ટેનન્સના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગે છે, કે ભ્રષ્ટાચાર ખરેખર થયો છે, કે એમને 5 વાર મેન્ટેનન્સનું કામ કરવામાં આવ્યું છે. સ્થળ ઉપર અમે ચેક કરતા અમને ખ્યાલ આવ્યો કે તાર નીચે પડ્યા છે, થાંભલા એક જગ્યાએ આડો પડી ગયો છે, તે સિવાય ડીશું તૂટી ગઈ છે, પછી ઉપરની ગરેડી આવે તે નમી ગઈ છે. તો મેન્ટેનન્સનું કામ ખરેખર કર્યું હોય તો એ થાંભલો નમી ગયો હોય તે ઊભો કરવાનો હોય, તાર સાવ નીચા છે તેને ટાઈટ કરવાના હોય, તેવું કશું જ નથી થયું. અને આ મેન્ટેનન્સના કામમાં 5 વાર મેન્ટેનન્સ કર્યું છે, તેમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયો છે. તો અમારી એવી જ માંગણી છે કે આ જે કોઈ અધિકારીઓના નીચે જે કોઈ અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો છે એના ઉપર કાયદેસરના તાત્કાલિક પગલાં લેવામાં આવે. 14, 16, 25, 9 અને 10 આ 3 તારીખના 5 વાર મેન્ટેનન્સનું કામ કરવામાં આવ્યું છે. અને મેન્ટેનન્સનું કામ કરવામાં આવ્યું હોય તો આ બાબા રામદેવ ફીડર ફોલ્ટમાં ન જાય, 2 દિવસે ને 2 દિવસે ફોલ્ટમાં જાય છે. અને છેલ્લા 3 દિવસથી બાબા રામદેવ ફીડર ફોલ્ટમાં છે, હજી કોઈ એમાં હેલ્પર સમૂહ કરવા માટે નથી આવ્યા અને કોઈ અધિકારી નથી આવ્યા. અને ફોન કરી છે તો હેલ્પરના મોબાઈલ સ્વિચ ઓફ આવે છે, અધિકારીઓ ફોન ઉપાડતા નથી. અને આ અધિકારીઓ અને હેલ્પર ખેડૂતના મફત વીજ બિલ પાવર નથી વાપરતા, બિલ ભરે છે અને અમારા ટેક્સના પૈસે અધિકારીઓને પગાર ચૂકવી છે. એટલે જે કોઈ એમાં અધિકારીઓ સંડોવાયેલા હોય તેના ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવે.